હવે આપણે આજે જોવાનું છે કમ્પોઝર. કમ્પોઝર મતલબ આપણે અત્યારે ગઈકાલે આપણે જોયું રજીસ્ટ્રેશન ફોર્મ કેવી રીતે બને, પણ એ રજીસ્ટ્રેશન ફોર્મ આપણે શેમાં બનાવ્યું, સિમ્પલ નોટપેડમાં, અને આપણે ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝરમાં જઈને રન કર્યું. આજે સેમ એ જ રજીસ્ટ્રેશન ફોર્મ બનાવવાના છે, પણ કમ્પોઝરનો યુઝ કરીને બનાવવાના છે, કેમ કે આપણા ચેપ્ટરનું જ નામ છે કમ્પોઝર. આપણે રજીસ્ટ્રેશન ફોર્મ કેવી રીતે બનાવી શકીએ કમ્પોઝરના યુઝથી, તે જ જોવાનું છે. કમ્પોઝર એટલે શું, પહેલાં એ આપણે જોઈ લઈએ. તો કમ્પોઝર એ વેબ વિકાસ માટે નિઃશુલ્ક, નિઃશુલ્ક એટલે ફ્રી ઓફ કોસ્ટ એન્ડ ઓપન સોર્સ. તમારે એના માટે કોઈ પૈસા ચૂકવવા પડતા નથી, તમને ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ છે. નિઃશુલ્ક અને ઓપન સોર્સ પ્રકારનું આઈડીઈ છે. આઈડીઈ મતલબ શું, આઈ એટલે ઇન્ટિગ્રેટેડ, ડી એટલે ડેવલપમેન્ટ, ઈ એટલે એન્વાયરમેન્ટ. ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ શું છે? ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ એ સોફ્ટવેર વિનિયોગ છે જે પ્રોગ્રામરને આવા સોફ્ટવેર બનાવવા માટેની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. શું કરે છે? સોફ્ટવેર પ્રોગ્રામ બના, જે પ્રોગ્રામર છે, પ્રોગ્રામર એટલે શું, જે સોફ્ટવેર પ્રોગ્રામ બનાવે છે તે એને શું પ્રોવાઈડ કરે છે, ફેસિલિટી પ્રોવાઈડ કરે કે એ આ કમ્પોઝર જેવા સોફ્ટવેર બનાવી શકે. હવે કમ્પોઝર તમારે ડાઉનલોડ કરવું હોય તો તમે કેવી રીતે કરી શકો? કમ્પોઝરને www.composer.net ઉપરથી ડાઉનલોડ કરી શકાય છે. જો તમારે તમારે કમ્પોઝર ડાઉનલોડ કરવું હોય તો તમે આનો યુઝ કરી શકો. આ લિંક લખીને, આને URL કહેવાય, આ લખીને તમે કમ્પોઝર ડાઉનલોડ કરી શકો. હવે કમ્પોઝર એટલે શું? કમ્પોઝરમાં તમને જેવું તમે ડાઉનલોડ કરશો અને કમ્પોઝર ઓપન થશે ત્યારે તમને જે સ્ક્રીન દેખાય છે એ સ્ક્રીનને શું કહેવાય? GUI. શું કહેવાય? GUI. GUI એટલે શું? GUI એટલે શું? જી એટલે ગ્રાફિકલ, યુ એટલે શું? યુઝર, એન્ડ આઈ એટલે શું? ઇન્ટરફેસ. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, ધેટ ઇઝ GUI. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એટલે શું? જ્યારે તમે કમ્પોઝર ઓપન કરશો ને એની જે પહેલી તમને સ્ક્રીન દેખાય છે તેને GUI કહેવાય, બરાબર છે? એ શું છે? WYSIWYG. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, W એટલે વોટ, Y સ્ટેન્ડ ફોર યુ, S સ્ટેન્ડ ફોર સી, I સ્ટેન્ડ ફોર ઇસ. W સ્ટેન્ડ ફોર વોટ એન્ડ Y સ્ટેન્ડ ફોર યુ. વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. શું? વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ તરીકે ઓળખાય છે. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હવે આપણે આજે જોઈશું HT રજીસ્ટ્રેશન ફોર્મ કેવી રીતે બને કમ્પોઝરમાં. આપણે અત્યાર સુધી શું જોયું? રજીસ્ટ્રેશન ફોર્મ બનાવ્યું, પણ એ શેમાં બનાવ્યું? સિમ્પલ નોટપેડમાં બનાવ્યું, અને આપણે ગૂગલ ક્રોમમાં રન કર્યું. સેમ એ જ ફોર્મ આપણે બનાવવાના છે, પણ કમ્પોઝરમાં બનાવવાના છે, બરાબર? હવે પહેલાં આપણે જોઈ લઈએ કમ્પોઝરનું GUI. GUI મતલબ શું? ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. આ ઇન્ટરફેસ જે તમને અહીં જોવા મળે છે તેને કહેવાય છે GUI. આ જે આખી સ્ક્રીન તમે જોઈ શકો છો એને કહેવાય છે GUI, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. આમાં પહેલું તમને દેખાય છે અનટાઇટલ કમ્પોઝર દેખાય છે. આ અનટાઇટલ કમ્પોઝર શું છે? ટાઇટલ બાર. અનટાઇટલ મતલબ આ પેજ હજુ સુધી સેવ કર્યું નથી એટલે એનું નામ અનટાઇટલ છે. જ્યારે તમે આ પેજને સેવ કરશો ત્યારે એનું નામ આવી જશે, જે તમે નામ આપશો એ. તો જે બારમાં ટાઇટલ કન્ટેન થાય એ બારને શું કહેવાય? ટાઇટલ બાર. એના નીચે તમે જોઈ શકો છો ફાઇલ મેનુ, એડિટ મેનુ, ઇન્સર્ટ વ્યૂ મેનુ, ઇન્સર્ટ મેનુ, ફોર્મેટ મેનુ, ટેબલ મેનુ, ટૂલ્સ મેનુ, હેલ્પ મેનુ. તો જે બારમાં વિવિધ અલગ અલગ મેનુ દેખાય છે એ બારને શું કહેવાશે? મેનુ બાર. એના નીચે તમે જોઈ શકો છો ન્યૂ, ઓપન, સેવ, પબ્લિશ, બ્રાઉઝ, અન્ડો, રીડો. એ બધા શું છે? ટૂલ્સ છે, ડિફરન્ટ ટૂલ છે, તેથી એનું નામ શું છે? કમ્પોઝિશન ટૂલ બાર. શું કહેવાય આને? કમ્પોઝિશન ટૂલ બાર. કેમ આને કમ્પોઝિશન ટૂલ બાર નામ આપ્યું? કેમ કે આ બારમાં ડિફરન્ટ ટૂલ અવેલેબલ છે, તેથી આનું નામ છે કમ્પોઝિશન ટૂલ બાર. આ નીચે છે જે તમને દેખાય છે બોડી ટેક્સ, પેરેગ્રાફ, હેડિંગ વન, હેડિંગ ટુ. આને કહેવાય છે ફોર્મેટિંગ ટૂલબાર વન. શું કહેવાય? ફોર્મેટિંગ ટૂલબાર વન. કેમ ફોર્મેટિંગ ટૂલબાર વન નામ આપ્યું આનું? કેમ કે આ ટૂલનો યુઝ થાય છે ફોર્મેટિંગ કરવા માટે. ફોર્મેટિંગ એટલે શું? તમે કંઈ પણ લખાણ લખો છો એને અલગ અલગ ઇફેક્ટ આપી છે, એને વધારે અટ્રેક્ટિવ બનાવવું છે, તો એના માટે તમે એને ફોર્મેટિંગ કરશો. ફોર્મેટિંગમાં શું આવે?
तो बोल्ड इटालिक अंडरलाइन करशो, एनी साइज वधारशो, इंक्रीज करशो, डिक्रीज करशो, अलाइनमेंट आपशो, लेफ्ट सेंटर राइट, एने फॉर्मेटिंग करेलू कहेवाय। तो आ बधी फॉर्मेटिंगनी जे टूल्स छे ते तमने क्यां अवेलेबल थशे? फॉर्मेट टूलबार मां। आपणी पासे बे फॉर्मेट टूलबार छे, आने कहेवाय फॉर्मेट टूलबार वन, अने एनी नीचे जे तमने देखाय छे बी आई यू बोल्ड इटालिक अंडरलाइन आ કેપિટલ મોટો એ દેખાય તે છે લાર્જ ફોન્ટ સાઇઝ, આ સ્મોલ એ જે છે તે સ્મોલેસ્ટ ફોન્ટ સાઇઝ, અલાઇમેન્ટ છે લેફ્ટ અલાઇમેન્ટ, મિડલ અલાઇમેન્ટ એન્ડ સેન્ટર રાઇટ અલાઇમેન્ટ, આ છે ફોર્મેટ ટૂલબાર ટુ. નેક્સ્ટ તમને દેખાય છે સાઇટ મેનેજર, આને શું કહેવાય? સાઇટ મેનેજર. પછી આ અનટાઇટલ જે દેખાય છે એને કહેવાય પેજ ટેપ. શું કહેવાય? પેજ ટેપ. પેજ ટેપ આ જે વ્હાઇટ પોર્શન દેખાય જેમાં આપણે આપણું રજિસ્ટ્રેશન ફોર્મ બનાવશું એ પોર્શનને કહેવાય છે પેજ એરિયા. શું કહેવાય? પેજ એરિયા. એવો એરિયા જ્યાં આપણે આપણું કામ કરીએ છીએ તેને કહેવાય પેજ એરિયા. હવે આપણે આપણા પેજ એરિયામાં રજિસ્ટ્રેશન ફોર્મ બનાવવાનું છે. ફોર્મ બનાવવાનું સ્ટાર્ટ કરવા પહેલાં આપણે અહીં બે વાર એન્ટર કી આપી દેવાની, પછી રજિસ્ટ્રેશન ફોર્મ લખવાનું સ્ટાર્ટ કરીએ. રજિસ્ટ્રેશન ફોર્મ બનાવવા માટે આપણે ઉપર હેડિંગ આપશું રજિસ્ટ્રેશન ફોર્મ. હવે મારે મારા હેડિંગને ફોર્મેટ કરવું છે. ફોર્મેટ મતલબ મને આ નથી ગમતું, મારે આની આને વધારે એટ્રેક્ટિવ બનાવવું છે, તો એને સિલેક્ટ કરો. હવે ફોર્મેટિંગ કરવા માટે આપણી પાસે બે ટૂલબાર અવેલેબલ છે, ફોર્મેટ ટૂલબાર વન અને ફોર્મેટ ટૂલબાર ટુ. હું પહેલાં આપીશ બોલ્ડ ઇફેક્ટ, પછી હું આપું છું એની સાઇઝને ઇન્ક્રીઝ, પછી આને મારે આપવું છે સેન્ટર અલાઇનમેન્ટ, પછી હું આનો આને કહેવાય કલર, આ છે ફોરગ્રાઉન્ડ કલર ને આ છે બેકગ્રાઉન્ડ કલર. ફોરગ્રાઉન્ડ કલર મતલબ ટેક્સ્ટ કલર, મારે મારો ટેક્સ્ટનો કલર આપવો છે રેડ કલર, તો રેડ કલર સિલેક્ટ કરો, ઓકે આપો. મારે મારો બેકગ્રાઉન્ડ કલર આપવો છે, બેકગ્રાઉન્ડ એટલે કેટલું બેકગ્રાઉન્ડ દેખાશે, આ તમને રજિસ્ટ્રેશન ફોર્મ જેટલો પોર્શનમાં છે ને તેટલું જ બેકગ્રાઉન્ડ મળશે, તે બેકગ્રાઉન્ડ મારે આપવું છે બ્લુ કલર, ઓકે. તમે જોઈ શકો છો આપણો બેકગ્રાઉન્ડ કલર બ્લુ કલરનો થઈ ગયો ને એનો ટેક્સ્ટ કલર આવી ગયો રેડ કલર. હવે મારે ફોર્મ બનવાની શરૂઆત કરવાની છે. આપણે ગઈકાલે જોયું તેમ આપણા ફોર્મમાં કઈ કઈ ફિલ્ડ છે, ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, જેન્ડર, હોબી, ટેક્સ્ટ એરિયા, સિટી, બરાબર. હવે મેં ગઈકાલે કીધું તેમ મારે ફોર્મ બનાવવું છે, પણ એ ફોર્મને સિક્વન્સિયલ બનાવવું છે, ગમે તેમ અરેન્જ નથી કરવું. તેના માટે મારે શું કરવું પડશે? ટેબલ મેનુ લેવું પડશે. કયું મેનુ? ટેબલ મેનુ. ટેબલ મેનુ તમને કમ્પોઝિશન ટૂલબારમાં દેખાય છે. ટેબલ આ ટૂલ તમને કમ્પોઝિશન ટૂલબારમાં દેખાય છે. તમને દેખાય છે ટેબલ, આ ટેબલને સિલેક્ટ કરો. ટેબલને સિલેક્ટ કરવાથી એક ટેબલનું ડાયલોગ બોક્સ ઓપન થશે. એ ડાયલોગ બોક્સમાં તમને ઇન્સર્ટ ટેબલ એક મેનુ જોવા મળે છે. એ ઇન્સર્ટ ટેબલ મેનુમાં તમને ત્રણ ટેબ જોવા મળે છે, ક્વિકલી, પ્રિસિયસલી ને સેલ. એમાં આપણે બે સેલ સિલેક્ટ કરીએ. તમે જોઈ શકો છો આ બે સેલનું ટેબલ બની ગયું. હવે આપણે શરૂ કરીએ ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, પછી જેન્ડર, પછી હોબી, પછી એડ્રેસ, નેક્સ્ટ સિટી, ને પછી બે બટન જોઈએ છે સબમિટ ને રિસેટ. હવે આપણે લેબલ તો આપી દીધા, ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, આ બધાને શું કહેવાય? લેબલ. હવે મારે ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ માટે જોઈએ છે ટેક્સ્ટ બોક્સ. શું જોઈએ છે? ટેક્સ્ટ બોક્સ. તો હવે આ ટેક્સ્ટ બોક્સ કેવી રીતે આવશે? ટેક્સ્ટ બોક્સ લે એ બધું ક્યાં અવેલેબલ છે? ફોર્મમાં. ફોર્મ મેનુના ફોર્મ ટૂલની અંદર તમને તમારા બધી ફિલ્ડ અવેલેબલ મળી જશે. ફોર્મ ફિલ્ડની બાજુમાં તમને એક એરો જોવા મળે છે, એરોને સિલેક્ટ કરો. એ એરોમાં ફોર્મ ફિલ્ડ છે. ફોર્મ ફિલ્ડ પર સિલેક્ટ કરશો તો ફોર્મ ફિલ્ડ પ્રોપર્ટી ઓપન થશે. એ ફોર્મ ફિલ્ડ પ્રોપર્ટીની અંદર ફિલ્ડ ટાઈપ છે, ફિલ્ડ ટાઈપને સિલેક્ટ કરો તો તમારી પાસે બધી ફિલ્ડની ટાઈપ આવી જશે.
टेक्स, પાસવર્ડ, ચેકબોક્સ, રેડિયો બટન, સબમિટ બટન, રીસેટ બટન, આ બધી વસ્તુનો આપણે યુઝ કરવાનો છે. એમાંથી આપણને પહેલાં ફર્સ્ટ નેમ માટે જોઈએ છે ટેક્સબોક્સ. ટેક્સબોક્સ એટલે ટેક્સ. ટેક્સ સિલેક્ટ કરો. હવે નીચે તમને દેખાય છે ફિલ્ડ સેટિંગ. એ ફિલ્ડ સેટિંગમાં ફિલ્ડ નેમ છે ને ઇનિશિયલ વેલ્યુ છે. ફિલ્ડ નેમમાં હું આપું છું નામ. નામ આપું છું ફર્સ્ટ નેમ. તમારે જે પણ નામ આપવું હોય તમે આપી શકો છો. એવું જરૂરી નથી કે તમારે બી ફર્સ્ટ નેમ જ આપવું. તમારે એફ વન, એફ ટુ કે જે પણ નેમ આપવું હોય તમે આપી શકો. ઇનિશિયલ વેલ્યુ, મને ઇનિશિયલ વેલ્યુ કોઈ આપવી નથી. હવે આપો. તમે જોઈ શકો છો ટેક્સ્ટ બોક્સ પાછું સેમ વસ્તુ મિડલ નેમ માટે. મિડલ નેમ માટે પાછા ફોર્મમાં જાઓ. ફોર્મમાં જઈને ફોર્મ ફિલ્ડને સિલેક્ટ કરો. ફોર્મ ફિલ્ડમાં જઈને ફિલ્ડ ટાઈપમાં આપો. અગેઇન ટેક્સ, એનું નામ આપો ફિલ્ડ નેમનું, મિડલ નેમ. ઓકે બટન. તમે ટેક્સ્ટ બોક્સ જોઈ શકો છો. લાસ્ટ નેમમાં સેમ વસ્તુ કરો. લાસ્ટ નેમ સિલેક્ટ કરો. ફોર્મમાં જાઓ. ફોર્મમાં જઈને ફોર્મ ફિલ્ડ સિલેક્ટ કરો. ફિલ્ડ ટાઈપમાં આપો ટેક્સ્ટ. ફિલ્ડ નેમમાં આપો લાસ્ટ નેમ. તમારે જે પણ નેમ આપવું હોય તમે આપી શકો છો. જરૂરી નથી કે હું જે આપું છું એ જ તમારે આપવાનું. હવે છે જેન્ડર. જેન્ડર માટે તમારે ફોર્મમાં પાછું જવું પડશે. ફોર્મમાં જઈને પાછું ફોર્મ ફિલ્ડમાં જવું પડશે. ફોર્મ ફિલ્ડમાં જઈને ફિલ્ડ ટાઈપમાં તમારે શું આપવું પડશે? રેડિયો બટન. રેડિયો બટન પછી આવે નીચે છે ગ્રુપ નેમ. આમાં કેમ ગ્રુપ નેમ આવ્યું, ફિલ્ડ નેમ નહીં આવ્યું? કેમ કે રેડિયો બટન શેમાં આવે? ગ્રુપમાં આવે. એટલે આમાં આવ્યું ગ્રુપ નેમ. ગ્રુપ નેમ હું આપું છું જેન્ડર. હવે આમાં તમારે વેલ્યુ આપવી પડશે. કઈ વેલ્યુ? મેલ. હવે ઇનિશિયલી સિલેક્ટેડનો મતલબ શું? ઇનિશિયલી સિલેક્ટેડ એટલે પહેલેથી સિલેક્ટ થઈને જ આવે. તમારે સિલેક્ટ કરવાની જરૂર નહીં પડે. ફોર એક્ઝામ્પલ, તમે મેલ છો તો તમે ઇનિશિયલી સિલેક્ટેડ કરી દો તો તમારું ઇનિશિયલી સિલેક્ટેડ જ આવશે. જે ફિમેલ છે તેને જો ફિમેલમાં ઇનિશિયલી સિલેક્ટેડ જોઈતું હોય તો ઇનિશિયલી સિલેક્ટેડ કરશે તો ફિમેલ ઇનિશિયલી સિલેક્ટેડ આવશે. બરાબર. મેલ, હવે મેલમાં હું ઇનિશિયલી સિલેક્ટેડ નથી કરતી ને ઓકે આપું છું. તમે રેડિયો બટન જોઈ શકો છો. આને કહેવાય રેડિયો બટન. હવે એની બાજુમાં ટેક્સ આપણે એડ કરવું પડશે મેલ. અગેન આપણે ફિમેલ માટે કરવું પડશે. અગેન જાઓ ફોર્મ મેનુમાં. ફોર્મ મેનુમાં જઈને ફોર્મ ફિલ્ડમાં સિલેક્ટ કરો. ફોર્મ ફિલ્ડને સિલેક્ટ કરશો એટલે ફિલ્ડ ટાઈપ આવશે. ફિલ્ડ ટાઈપમાં તમે આપી શકો છો રેડિયો બટન. રેડિયો બટનમાં પાછું આવ્યું ગ્રુપ નેમ. હવે તમારે યાદ રાખવું પડશે કે રેડિયો બટનમાં ગ્રુપ નેમ તમારે સેમ આપવું પડશે. મેલમાં મેં જેન્ડર આપ્યું ગ્રુપ નેમ, તો ફિમેલમાં પણ મારે ગ્રુપ નેમ જેન્ડર જ આપવું પડશે. જો હું બીજું ગ્રુપ નેમ આપીશ તો એક સાથે બંને બટન સિલેક્ટ કરવા હોય તો થઈ શકશે. રેડિયો બટનની, રેડિયો બટન શેના માટે યુઝ થાય? તમે એક સમયે કોઈ એક જ બટન યુઝ કરી શકો, યા તો મેલ યા તો ફિમેલ. પણ જો તમે આ ગ્રુપ નેમ જે છે ગ્રુપ નેમ બંનેમાં અલગ અલગ આપશો તો તમે બંને સિલેક્ટ કરી શકશો, કરી શકશો, જે ખોટું કહેવાય. એટલે રેડિયો બટનમાં કમ્પલસરી યાદ રાખવું પડશે ગ્રુપ નેમ શું આપવાનું બંનેનું સેમ. મેં મેલમાં પણ જેન્ડર આપ્યું એટલે ફિમેલમાં પણ મારે જેન્ડર આપવું પડશે. હવે આવી ફિલ્ડ વેલ્યુ. ફિલ્ડ વેલ્યુમાં શું આપું છું? ફિમેલ. હવે હું ફિમેલ છું એટલે શું કરીશ? ઇનિશિયલી સિલેક્ટેડ. ઓકે, તમે જોઈ શકો છો રેડિયો બટન ફિલ થયેલું જ આવ્યું. કેમ આ ફિલ થયેલું આવ્યું? કેમ કે મેં ઇનિશિયલી સિલેક્ટેડ આપ્યું. હવે અહીં ટેક્સ્ટ એડ કરો ફિમેલ. બરાબર. હવે તમારે આ તમારા ટેબલની સાઇઝ વધારવી છે તો આને ટ્રેક કરો. તમે જોઈ શકો છો તમારું ટેબલ સિક્વન્શિયલ મેનરમાં પ્રોપર અરેન્જ થયેલું જોઈ શકો છો. કેમ આ સિક્વન્શિયલ મેનરમાં અરેન્જ થયું આવ્યું? કેમ કે તમે ટેબલનો યુઝ કર્યો. એટલા માટે ગઈકાલે આપણે HTML પ્રોગ્રામ બનાવતા હતા એમાં પણ ટેબલમાં TR ને TDનો યુઝ કરેલો. તો આને શું કહેવાય? TR. આખી શું કહેવાય? રો. TR. અને આને શું કહેવાય? TD. સમજ પડે છે? આખી રો અને ઊભી કોલમ. આ ફર્સ્ટ નેમ છે અને ટેક્સ્ટ બોક્સ છે તે આખી TR કહેવાય. આ મિડલ નેમ છે અને આ ટેક્સ્ટ બોક્સ છે, આખું TR છે. આ લાસ્ટ નેમ છે અને આ ટેક્સ્ટ બોક્સ છે, આખું TR છે. આ જેન્ડર મેલ ફિમેલ આખું TR છે. પણ જો તમારે TD જોવું હોય કોલમ, તો ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ એ આખી એક TD કહેવાય. આ ટેક્સ્ટ બોક્સ, રેડિયો બટન એ આખી TD કહેવાય. બરાબર છે. હવે હોબીમાં શું આવશે? ચેકબોક્સ. પાછા તમે જાઓ ફોર્મમાં. કેમ ફોર્મમાં જ જવાનું? કેમ કે આપણે ફોર્મ બનાવીએ છીએ એટલે ફોર્મ ટેગનો યુઝ કરવો પડશે. ફોર્મ ફિલ ટેગમાં જઈને પાછું ફોર્મ ફિલ પર સિલેક્ટ કરો. ફોર્મ ફિલ સિલેક્ટ કરશો એટલે એક ડાયલોગ બોક્સ ઓપન થશે. એ ડાયલોગ બોક્સમાં જઈને આપણને હોબી માટે શું જોઈએ?
चेकबॉक्स, तो चेकबॉक्स ने सिलेक्ट करो। फील्ड नेम शू आपवानो, हॉबी, तमारे जे आपवो होय तो तमे आपी शको, तो एवुं जरूरी नथी के हॉबी ज आपो। फील्ड वेल्यू, तो हूँ फील्ड वेल्यू पहेली आपू छू। रीडिंग, हवे तमारे एवुं जोईए छे के रीडिंग पहेलेथी चेक थईलुं ज आवुं जोईए, तो तमारे अहीं इनिशियली चेक करवानो। जो तमने एवुं नथी जोईतुं तो कंई नहीं आपो। હવે રીડિંગ, મારી ઇનિશિયલી હોબી રીડિંગ ચેક થયેલી જ આવી જોઈએ, તો એને આપીને સિલેક્ટ કરીને ઓકે આપું। તમે જોઈ શકો છો આ ચેકબોક્સ પહેલેથી ચેક થઈને જ આવ્યો, કેમ કે મેં ઇનિશિયલી સિલેક્ટેડ આપ્યું। હોબી શું આપી, રીડિંગ, સ્પેસ, થોડી સ્પેસ આપો। અગેન મારે સેકન્ડ હોબી એડ કરવી છે, ફોર્મ મેનુમાં જાઓ, ફોર્મ મેનુની અંદર ફોર્મ ફિલ્ડમાં જાઓ, ફોર્મ ફિલ્ડની અંદર ચેકબોક્સ સિલેક્ટ કરો, ફિલ્ડ નેમમાં આપો અગેન હોબી। હવે તમે એક વસ્તુ અહીં નોટિસ કરો, ચેકબોક્સમાં એક સાથે તમે એક કરતાં વધારે હોબી સિલેક્ટ કરી શકો, એટલા માટે તમે અહીં ફિલ્ડ નેમમાં પહેલી હોબી આપી કઈ હતી, રીડિંગ, તો રીડિંગમાં મેં ફિલ્ડ નેમ શું આપ્યું, હોબી। હવે સેકન્ડ હું હોબી એડ કરવાની, ડાન્સિંગ, હવે આમાં જો હું ફિલ્ડ નેમ ચેન્જ કરું તો ચાલે, કોઈ વાંધો નથી, કેમ ચેકબોક્સમાં તમે એક સાથે એક કરતાં વધારે બોક્સ ચેક કરી શકો, એટલા માટે તમે આમાં ફિલ્ડ નેમ ચેન્જ કરી દો ને તો કોઈ વાંધો આવશે નહીં। મેં તો એનું એ જ આપ્યું, આગળ પણ મેં હોબી જ આપ્યું, અત્યારે પણ હું હોબી જ આપું છું, પણ જો તમારે ચેન્જ કરવું હોય તો તમે કરી શકો। ખાલી આ વસ્તુ રેડિયો બટનમાં તમારે યાદ રાખવી પડશે, જ્યારે તમે રેડિયો બટનમાં મેલ અને ફિમેલનો યુઝ કરતા હશો ત્યારે તમારે કમ્પલસરી ફિલ્ડ નેમમાં જેન્ડર આપ્યું હશે, તો મેલમાં પણ જેન્ડર આપ્યું હશે, તો ફિમેલમાં કમ્પલસરી જેન્ડર જ આપવું પડશે। જો તમે આમાં આનું નામ જી આપ્યું હશે તો આમાં પણ તમારે એનું ફિલ્ડ નેમ જી જ આપવું પડશે। જો તમે મેલ રેડિયો બટન ક્રિએટ કરતી વખતે એનું ફિલ્ડ નેમ જીવન આપ્યું હશે તો તમારે કમ્પલસરી ફિમેલમાં પણ જીવન આપવું પડશે। સમજ પડે છે, રેડિયો બટનમાં ફિલ્ડનું નેમ બંને બટન માટે સેમ આપવું પડશે, તો જ તમે એક ટાઈમે એક બટન સિલેક્ટ કરી શકશો। જો તમે બંનેમાં અલગ અલગ આપશો તો તમે બંને વેલ્યુ એકસાથે સિલેક્ટ કરી શકશો, જે ખોટું કહેવાય, બરાબર છે। ફિલ્ડ નેમ મેં શું આપી, હોબી, તમારે અલગ આપ્યું હોય તો તમે આપી શકો। ફિલ્ડ વેલ્યુ, ફિલ્ડ વેલ્યુમાં શું આવે, ફિલ્ડ વેલ્યુમાં હું આપું છું ડાન્સિંગ, ઓકે, જોઈ શકો છો તમે બીજું ચેકબોક્સ। હવે આમાં તમે હોબી લખો ડાન્સિંગ, મને થર્ડ હોબી પાછી બીજી જોઈએ છે, ફોર્મમાં જાઓ, ફોર્મ ફિલ્ડમાં જાઓ, ફોર્મ ફિલ્ડમાં જઈને ફિલ્ડ ટાઈપ લો, ફિલ્ડ ટાઈપ લો ચેકબોક્સ, ચેકબોક્સ હોબી, ફિલ્ડ નેમ અગેન હોબી આપું, તમારે અલગ આપવું હોય તો તમે આપી શકો, અને આમાં આપું છું પ્લેઇંગ, આપી, ઓકે, તમે જોઈ શકો છો ચેકબોક્સ, અને અહીં જઈને તમે તમારી હોબી એડ કરો પ્લેઇંગ। સમજ પડી, આ આપણું હોબી કમ્પ્લીટ। નેક્સ્ટ ઇઝ એડ્રેસ, હવે એડ્રેસ માટે તમને શેની જરૂર પડશે, ટેક્સ્ટ એરિયાની। યાદ રાખજો, ટેક્સ્ટ એરિયા એ પોતે જ ટેગ છે, એટલે ટેક્સ્ટ એરિયા તમને અહીં જોવા મળશે। અત્યાર સુધી આપણે ટેક્સ્ટબોક્સ, રેડિયો બટન, ચેકબોક્સનો યુઝ કર્યો, એ બધી ફોર્મની ફિલ્ડ હતી, એટલે તમને ફોર્મ ફિલ્ડની અંદર આ મેનુની અંદર તમને જોવા મળ્યું, જ્યારે આ મેનુમાં તમને ટેક્સ્ટ એરિયા દેખાતું નથી, કેમ કે ટેક્સ્ટ એરિયા એ પોતે આખો ટેગ છે, બરાબર, એ પણ એ ટેક્સ્ટ એરિયા ફોર્મનો ટેગ છે, એટલે ફોર્મની અંદર ટેક્સ્ટ એરિયા, ટેક્સ્ટ એરિયાને ક્લિક કરવાથી એક મેનુ ખુલશે, ટેક્સ્ટ એરિયાનું નામ તમારે આપવું પડશે, જે પણ નામ આપો એ ચાલે, હું અહીંયા આપું છું T1। હવે ટેક્સ્ટ એરિયા પ્રોપર્ટીમાં તમારે રોઝને કોલ્સ આપવી પડશે। ટેક્સ્ટ એરિયા અને ટેક્સ્ટબોક્સનો ડિફરન્સ શું છે, ટેક્સ્ટ એરિયા એટલે એક કરતાં વધારે લીટીનું લખાણ ઉમેરવું હોય તો તમારે ટેક્સ્ટ એરિયાનો યુઝ કરવો પડે, ટેક્સ્ટબોક્સ એટલે શું, એક જ લીટીનું લખાણ લખવું હોય તો ટેક્સ્ટબોક્સનો યુઝ થાય, તમારું ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, તે થોડા નાના વર્ડ્સમાં, મતલબ કે એક જ સેન્ટેન્સમાં પતી જાય, એટલા માટે તમે ટેક્સ્ટબોક્સનો યુઝ કર્યો, ત્યાં તમારે ટેક્સ્ટ એરિયા યુઝ કરવાની કોઈ જરૂરત નથી, કેમ કે નેમ એક વર્ડનું જ આવે, પણ ટેક્સ્ટ એરિયા એડ્રેસ, તો તમને વધારે મોર ધેન વન લાઈન જોઈએ, એટલા માટે ટેક્સ્ટ એરિયા લેવું પડે। ટેક્સ્ટ એરિયામાં તમારે રોઝને કોલ્સ આપવી પડશે, હવે હું રોઝ આપું છું, રોઝ મતલબ રો, કોલ્સ કોલમ મતલબ તમારી ઊભી લાઈન, ને રો મતલબ તમારી આડી લાઈન, કોલમ હું આપું છું 40, આપો ઓકે બટન, તમે જોઈ શકો છો તમારી ટેક્સ્ટ એરિયા। પછી છે સિટી, સિટી માટે પાછા તમે ફોર્મમાં જાઓ, ફોર્મમાં જઈને સિલેક્ટ ઓપ્શન, સિલેક્શન લિસ્ટ, સિલેક્ટ એન ઓપ્શન, આપણે ગઈકાલે જોયું સિલેક્ટ એન ઓપ્શન, તો સિલેક્શન લિસ્ટ આવ્યું, સિલેક્શન લિસ્ટનું નામ આપો લિસ્ટ નેમ સિટી, કેમ સિટી આપ્યું, મને સિટીનું લિસ્ટ જોઈએ છે, પછી આપો એડ ઓપ્શન, એડ ઓપ્શન કરીને તમે એ 1 બાય 1 સિટી એડ કરો જે તમને જોઈએ છે, નવસારી,
એડ સુરત એડ વલસાડ. મને ત્રણ જ સિટી જોઈએ છે. હવે એમાં જે નવસારી છે ને તે મને સ્ટાર્ટિંગમાં દેખાવું જોઈએ, એટલા માટે હું ઇનિશિયલી સિલેક્ટેડ આપું છું. કેવી રીતે દેખાય બતાવો એક મિનિટ. જો તમે જોઈ શકો છો અહીંયા તમને શું દેખાયું, નવસારી ઇનિશિયલી સિલેક્ટેડ આપ્યું. એટલે આના જગ્યાએ તમને સુરત જોઈતું હોય ઇનિશિયલી સિલેક્ટેડ, તો તમે એને એ પણ આપી શકો, બરાબર છે. હવે તમારે સબમિટ અને રિસેટ બટન એડ કરવા છે, તો અગેન ફોર્મ મેનુમાં જાઓ, ફોર્મમાં જઈને ફોર્મ ફિલ્ડને સિલેક્ટ કરો. ફોર્મ ફિલ્ડમાં તમને સબમિટ અને રિસેટ બટન જોવા મળશે. સબમિટ બટન સિલેક્ટ કરો, ફિલ્ડ નેમમાં હું આપું છું સબમિટ. તમારે જે નેમ આપવું હોય તે આપી શકો, ને વેલ્યુમાં પણ હું આપું છું સબમિટ. આ વેલ્યુ એટલે કઈ વેલ્યુ, જે તમને બટન ઉપર જોવા મળશે. જો સબમિટ આ વેલ્યુ શું આવી, જે મેં આપણે વેલ્યુ આપી તે. મને રિસેટ બટન જોઈએ છે, તો ફોર્મમાં જાઓ, ફોર્મમાં જઈને ફોર્મ ફિલ્ડને સિલેક્ટ કરો. ફોર્મ ફિલ્ડમાં જઈને ફિલ્ડ ટાઈપમાં આપો રિસેટ બટન, ફિલ્ડ નેમ આપો રિસેટ. તમારે જે નેમ આપવું હોય તે આપી શકો, ને ફિલ્ડ વેલ્યુ જે તમને બટન પર જોવા મળશે તે ને ઓકે. તમે જોઈ શકો છો આપણા બંને બટન. હવે તમને આ જે ટેબલની બોર્ડર છે, ટેબલની બોર્ડર જ્યારે તમે રન કરો ત્યારે નહીં જોવી હોય તો શું કરવાનું, એને સિલેક્ટ કરો. ટેબલને સિલેક્ટ કરીને ટેબલ્સની પ્રોપર્ટીમાં જાઓ. ટેબલની પ્રોપર્ટીઝમાં જશો તો એક ડાયલોગ બોક્સ ઓપન થશે. એ ટેબલની પ્રોપર્ટીનો ડાયલોગ બોક્સમાં તમને બે ટેબ જોવા મળે છે, એક ટેબલ અને એક સેલ્સ, બરાબર છે. એમાં ટેબલ્સમાં જાઓ. એ ટેબલમાં તમને બોર્ડરની સ્પેસિંગ જોવા મળે છે. બોર્ડર છે 1, 1 જગ્યાએ લખી દો 0 અને ઓકે આપો, તમારી બોર્ડર જતી રહેશે. જ્યારે તમે રન કરશો ત્યારે તમને આ બોર્ડર જોવા મળશે નહીં. હવે આને સેવ કરો. ફાઇલમાં જઈને સેવ, જેવું સેવનો ઓપ્શન સિલેક્ટ કરશો તેવું તમને આવી રીતે પેજ ટાઇટલ જોવા મળશે. આ પેજ ટાઇટલમાં તમારે તમારા ફોર્મનું નામ આપવાનું છે. હું નામ કેવી રીતે આપવાનું છે, www.reg. હું REG આપું છું. તમારે રજીસ્ટ્રેશન ફોર્મ આખું આપવું હોય તો રજીસ્ટ્રેશન ફોર્મ આખું આપી શકો છો, બરાબર. .net ઓકે આપો. જેવું ઓકે આપશો તેવું સેવ પેજ એઝ આખું આવી રીતે ફોર્મ ઓપન થશે. હવે આમાં જઈને તમારે reg.html નામ આપવાનું છે. આને સેવ કરો. હવે આ ફાઇલ હું ક્યાં સેવ કરું છું, ડેસ્કટોપની અંદર મારી reg.html ની ફાઇલ સેવ થાય છે. આને સેવ આપો, આને ક્લોઝ કરો. હવે ડેસ્કટોપ પર મારી reg.html નો તમને દેખાય છે ગૂગલ ક્રોમ. તમે જોઈ શકો છો આપણું ફોર્મ ગૂગલ ક્રોમમાં ઓપન થયું. ટેબલની બોર્ડર દેખાતી નથી. કેમ નથી દેખાતી, કેમ કે આપણે આખી ટેબલની બોર્ડર ડિલીટ કરી દીધી, 0 આપી દીધી. હવે આમાં જઈને તમે તમારું ફોર્મ ફિલઅપ કરો. મિડલ ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, જેન્ડરમાં મારું ફિમેલ ઇનિશિયલી સિલેક્ટેડ છે. હોબી 1 મારે રીડિંગ પણ આપી છે, ડાન્સિંગ પણ આપી છે. એડ્રેસ તમારે જે પણ કંઈ આપવું હોય તે તમે આપી શકો છો. સિટી, તો સિટીમાં આપણે કેટલા સિટી આપેલા, 3, નવસારી, સુરત, વલસાડ. એમાંથી તમને નવસારી ઇનિશિયલી સિલેક્ટેડ દેખાય છે. તમારે સુરત આપવું હોય તો તમે સુરત આપી શકો, ને પછી સબમિટ કરો.